माता जी, भरोट जी, जय माता जी, जय माता जी, जय माता जी। आओ आओ भरोट आओ, देखो लियो। ए छोकरा पानी भरी आवजे तो भरोट जी आईवा छे। भरोट जी आजे अमारा आंगणे पधार्या छो तो काई खारी वात मांडो लियो। हां बेहो डायरो बेहो, आ तो वातो करवी छे પણ ઉડા રંગીલા સાધુડાની કઈક વાતું કરી હો, બેહો લો બેહો। અરે મારા માટુડાઓ, તમારે આજ વાતો સાંભળવી છે? લ્યો તારે આજ કઈક સાધુ સંતોની વાતો કરી, એવા રૂડા રંગીલા સંતોની વાતો કરી બાપા, કે જેને યાદ કરતા હયામાં હડક ઉભરાય, અને સંતને યાદ કરતા એને આદેશ કરીએ, આદેશ ગિરનારી વેલા બાવા આદેશ। ગરવા ગિરનારી સંત વેલા બાપાની વાત કરવી છે, 600 વર્ષ પહેલાની વાત છે બાપા। જૂનાગઢ તાબાનું એક પળહવા ગામ, અને એ ગામમાં બે ભક્ત જણ રહે, ભક્ત જણ પણ બાપા ચુંવાળિયા કોળી ઠાકોર, જેનું નામ બોદા કુંવરજા ભગત, અને એમના ઘરેથી એમના ધર્મપત્ની બા સતીબા આંગણે આવ્યા, એને ભૂખ્યા જવાનો દે, ગાયોની સેવા કરે, સંતોની સેવા કરે, અને હંમેશા કાળિયા ઠાકરના ભજનમાં મસ્ત રહે। પણ ભગવાને બાપા શેર માટીની ખોટ રાખી છે। એક દિવસ ભગત બોદા કુંવરજા સતીબાને કહેવા લાગ્યા, હાલો ને મારા કાળિયા ઠાકર દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જઈ। અને સતીમાના આનંદનો પાર ન રહ્યો, હા ભગત હાલો મારી મનની વાત કરી, હાલો મારા વાલા કૃષ્ણ કનૈયાના દર્શન કરીએ। બે ભક્તજણ દ્વારકે આવ્યા, ભગવાન કૃષ્ણ કનૈયાના દર્શન કર્યા, બેટ ઉદારકામાં ભગવાન કનૈયાના દર્શન કર્યા, ગોપી તળાવના દર્શન કર્યા, સંધ્યા આરતી થવા મળી, કૃષ્ણ પરમાત્માને આરાધ કર્યો, વંદન કરી, અને બંને ભક્તજણ દ્વારકામાં રાતવાસો કરે છે, પ્રભુના ભજનમાં મસ્ત છે। સતીબાના હૃદયમાં એક ઉદાર વેદના, અને ભગવાન કાળિયા ઠાકરને પ્રાર્થના કરે છે મનોમન, એ મારા વાલા, એ નોધારાના આધાર, એ કાળિયા ઠાકર, અરે દેવકીના કુખે તે જન્મ લીધો, જશોદાને તને લાડ લડાવ્યા, પણ હે મારા વાલા, આ અભાગણી માં તને યાદ ન આવી, અરે મારા વાલા, શેર માટીની ખોટ પૂરી કરી હોત ને તો હું તને જશોદાની ઘરે લાડ લડાવત। આવા વિચાર સાથે માં સતીમાની આંખ મળી ગઈ, અને બરોબર અડધી રાતનો મોરો ભાંગી ગયો, અને ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ સતીમાના સપનામાં આવ્યા। સતીમાને આવીને કીધું, માં, એ માં જાગ્યો છો? અરે માં, મેં તારો અંતરનાદ સાંભળ્યો, માં આજ હું પ્રસન્ન થયો છું, માગી લે માં,
તાર દીકરો જોઈએ છે? જા માં, આથી નવમા મહિને હું તારા ઘરે દીકરો થઈને અવતરીશ. માં કંકુના પગલે વહેલી હવારે પારણે પોટીશ ત્યારે માનજે કે દ્વારકાધીશ આવ્યો છે. થોડી વાર થઈ સપનું પૂરું થયું. સતી માની આંખ ખુલી ગઈ. ભગત જાગો, આમ તો જુઓ મારો વાલો કાળિયો ઠાકર મારા સપનામાં આવી અને મને વચન આપ્યું છે કે દીકરો થઈને તારા ઘરે અવતરીશ. અને ભગત રાજી થયા. ભગવાન કૃષ્ણ કનૈયાનો ઉપકાર માની પળસવા આવ્યા. સમય વીતતો ગયો, 9 મહિના થયા. એક દિવસ વહેલી સવારે ભગવાન કૃષ્ણ કનૈયો કંકુના પગલે સતીમાં હુતા છે એના ખાટલામાં આવી અને પડખામાં આવીને હુઈ ગયા. પણ ત્યાં તો દેવતાઓ આનંદમાં આવી ગયા. અરે મારો વાલો કાળિયો ઠાકર, આ જો નાના બાળકના રૂપમાં આકાશમાં દુદુંભી વાગવા મળ્યા, શંખના થવા મળ્યા. દેવી દેવતાઓ પ્રભુને બાળકના રૂપમાં પુષ્પથી વધાવવા લાગ્યા. અરે કૈલાસમાં ભગવાન ભોળોનાથ ભગવાનને નાના બાળકના રૂપમાં જોઈ આજે કૈલાસ પર્વત ઉપર તાંડવ કરે છે. આવા ભગવાન કૃષ્ણ કનૈયાનું પ્રાગટ્ય થયું. સ્વરૂપે મારા ઘેર પધાર્યા છે. જય હો, જય હો દ્વારકાધીશ, જય હો. અરે ભગત, 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 ભગત જાગો, જાગો ભગત, જાગો. અરે પણ હું છે, જુઓ તો ખરા આપણા ઘરે કોણ આવ્યું છે? અરે જરીક જુઓ તો ખરા. હા માળુ, આ છોકરો કોનો? અરે જુઓ તો ખરા, દ્વારકાધીશે આપણને આપેલું વચન પાળ્યું છે, આપણા ઘરે બાળ સ્વરૂપે પધાર્યા છે. અરે જુઓ તો ખરા, આપણા આંગણામાં કંકુના પગલા પડ્યા છે. જુઓ તો ખરા. હા હા, આ તો મારો વાલો આવ્યો. હે દ્વારકાધીશ, તેમ ગરીબની લાજ રાખી મારા વાલા, અમારા વાંજ્યા મેળો કે ટાળ્યા પ્રભુ. બુદા ભગતના ઘરે આનંદને કિલોલ થવા મળ્યો. સતીમાં બાળકને લાડ લડાવવા મળ્યા. સારા લોકો સારી વાતો કરે છે, ખરાબ લોકો ખરાબ વાત કરે છે. અરે આ પચા પચા વરહના વાણા વાગ્યા અને દીકરા થોડા અવતરે, કોક બાવો આવીને મૂકી ગયો છે. ઘણા લોકો આવી વાતો કરે છે. સતીમાં કોઈના બોલ્યા હું જોતા નથી. અને બાળકના રૂપમાં પધારેલા ભગવાનને એવા લાડ લડાવે છે અને મનમાં તો એવો આનંદ છે, આજ મારે ઘેર થાય લીલા લહેર, પ્રભુ પધાર્યા મારે આંગણે, આવો આનંદ વ્યક્ત કરે છે. કહું છું, સાંભળો છો? હું કયો છો? આ મારા વાલાનું નામ હું રાખશું આપણે? એ જુઓ, વેલી હવારે પારણે આવીને પોઢ્યા છે ને, આપણે એનું નામ પેલો રાખી. હા, વેલા આવીને પારણે પોઢ્યા હતા, પણ મારો વેલો. હે વેલા, હે વેલા. પછી સમય વીતો અને વેલો રાતે નો વધે એટલો દિવસે વધે, દિવસે નો વધે એટલો રાતે વધે. પણ 12 વર્ષની ઉંમર થઈ અને એક દિવસ. હા બેટા, હું ગાયો સરાવા ગોવાળિયા ભેરો જાઉં. હા ગાયો સરાવા જા, પણ જોજે હો તારું ધ્યાન રાખજે હો બેટા, હાચવીને સાજે હો.
अरे बापू आम कहीं लुखो रोटलो खवाई ना बेटा साधु को तो टाटा टुकड़ा पला ना बापू ना लावो लोटो दूध दोई दो आ गायो तुम्हारे माटे से ले जय गिरनारी बापू जय गिरनारी बापू ये दूध रोटलो खाई थोड़ी वार पछी जोड़ी माथी कई झोपड़ी काढ़ी बापू वाँचवा मिल्या अने वाँची आराम करी जागी मोढ़ू धोयू अने जोड़ी तुमड़ी लई अने साधु हालता थिया छोकराओ जय गिरनारी अरे बापू आ सोपड़ी भूली गया हशे आ सोपड़ी वासवानु इमने नीम हशे काना मारी गायनु ध्यान राखजे हूँ इमने सोपड़ी आपी ना आऊ अरे बेटा आ जंगल मा तू चोपड़ी देवा आयो वाह बेटा वाह तारू नाम शू छे मारू नाम वेलो से वाह वेला वाह कोई सनातन का वेला है कोई धर्म का वेला है वेला ते तो मारू नेम राखी दीदू बेटा मांग मांग शू जोइए छे बापू मने तमारो सेलो बनाऊ मारे तमारी जेम साधु थाऊ से मारे संसार मा नथी रहू बेटा साधु थवामा मजा नथी काईक धन संपत्ति मांगी ले ना बापू ना ना बापू मने तमारो सेलो बनाऊ अने सेलो बनाऊ एवू तपोबल मारा मा नथी आ तो आखा जगत नो गुरु छे जय गिरनारी बेला तो आई थी गिन्नार मा जा त्या धर्म धुरंधर वागनाथ बापू भोयरा मा समाधि मा बैठा है से तेने जेने तू कहजे ई तने जेलो बनावशे जा बिना बापू मने आ धर्म नो मार्ग बतावी मारी माथे कृपा करी जय गिरनारी जय
જય ગિરનારી બાપા. જય ગિરનારી બેટા. અરે બાળક, તું અહીંયા ક્યાંથી? પ્રણામ બાપુ. કલ્યાણ મસ્તુ. અરે બાળક, કોણ છે તું અને અહીંયા ક્યાંથી? બાપુ, મને તમારો ચેલો બનાવો. અરે બેટા, સાધુ બનવું કઈ સહેલી વાત નથી બેટા. હજી તો તું નાનો છે. જા બેટા, તારા માવતર તારી રાહ જોતા હશે. માવતર? માવતર તો આપ છો બાપુ. અહીંયા આવું કોઈ સાધારણ માનવનું કામ નથી. મને સમાધિ ચડાવીને જોવા દે, આ પરમાત્મા કોણ છે? સાધુ, આ પરમ આત્માને ઓળખી ગયા હતા? જય ગિરનારી. લે બેટા, આ ચીપીઓ, આ તુંબડી, આ જોળી, બરાબર 12 દિવસ આ ગિરનારની પરિક્રમા કરી પાછો આવીશ, ત્યારે હું તને મારું શિષ્ય બનાવીશ. જય ગિરનારી બેટા. જય ગિરનારી બાપુ. આદેશ કરતા વેલો ગિરનારની પરિક્રમા કરવા નીકળી ગયો. જય ગુરુ મહારાજ, જય ગિરનારી. આવો નાદ જગાવતો જાય, જ્યાં રાત પડે ત્યાં સમાધિ લગાવીને ભજન ગાવા બેસી જાય. ગિરનારી મહારાજનું ભજન કરે છે, ગુરુ મહારાજનું ભજન કરે છે, પણ પોતાના શરીરનું ભાન નથી. મહિનાઓ વર્ષો વીતવા લગાવીને ભજન ગાવા બેસી જાય.
એક દિવસ સમાધિ ખુલી દે અને વેલા બાવાને યાદ આવી ગયો. દર્શન કરવા જવું પડશે. અલખ ગિરનારી, આજ 12 ને 12 24 વર્ષનો વેલો થઈ અને ગુરુ વાઘનાથ મહારાજ ની સામે આવી અને આદેશ કર્યો. આદેશ ગુરુજી, આદેશ. વાઘનાથ બાપુ ભોયરામાં સંતોની હારે બેઠા બેઠા ભજન કરે છે અને વેલો બાવો વાઘનાથ બાપુના ભોયરા પાસે આવીને ભોયરો. વાઘનાથે આમ દ્રષ્ટિ કરી, કોઈ સાધુ મહાત્મા છે, જોગી પણ કેવો જોગી, અવધૂત અંગા જોગી, જંગા નવનાથ સંગા બેસંગા, ત્રિલોકી રંગા પ્યાસી ભંગા, હર હર ગંગા સરભંગા, એસા વેલા સંત સરભંગા, હે નાથ અબ તો દિખલા દે તેરા ચરણ પંગા, તો કહે જાવે તીર્થ ગંગા. આવો જોગી વાઘનાથ બાપુની સામે આવીને ઉભો રહ્યો. આદેશ ગુરુ મહારાજ, આદેશ. આદેશ આદેશ મહાત્મા, બિરાજો બિરાજો મહાત્મા. તમે મને મહાત્મા કહો છો બાપુ? હું મહાત્મા નથી બાપુ, હું તો તમારો ભક્ત છું બાપુ, તમારો સેવક છું. હા ગુરુ મહારાજ, તમે મને ઓળખો નથી લાગતો. હું તમારો વેલો ગુરુ મહારાજ, તમારો સેવક, તમારો ભક્ત, તમારો વેલો છું બાપુ. આપ શ્રી તો મને 12 દિની પરિક્રમા કરવા મોકલ્યો તો ને, પણ ગુરુ મહારાજ ગિરનારીની ભક્તિમાં અને તમારા ભજનમાં હું મારા શરીરનું ભાન ભૂલ્યો ગુરુ મહારાજ. વાહ દાતારી, વાહ ગિરનાર તમારી દાતારી. આલાખ નિરંજન ગુરુ મહારાજ, 12 દિની જગ્યાએ 12 વર્ષ દીગાને તોય મને ભાન ન રહ્યું ગુરુ મહારાજ. મને માફ કરો ગુરુ મહારાજ, ગુરુ મહારાજ મને ક્ષમા કરો. અરે વેલા, તારે ક્ષમા માંગવાની ન હોય. 12 વર્ષ સુધી તે ગિરનારની પરિક્રમા કરી, હવે તું સિદ્ધ થઈ ગયો છો બેટા. ઓમ ગુરુ મહારાજ, ઓમ ગુરુ મહારાજ, ઓમ ગુરુ
આજ ગુરુ પૂનમ નો દિવસ છે, આજ હું તને મારો શિષ્ય બનાવીશ, ગરવા ગિરનારની ઈચ્છાથી આજ હું તને મારો શિષ્ય બનાવીશ. આલા ગિરનારી, દાતાર લે બેટા, આ દાતાર ગિરનારનું બાનું છે, આને ધારણ કર અને જગતના દુખિયાની સેવા કર બેટા. બેટા આજ થી તું વેલો નહીં પણ વેલ નાતા નામથી ઓળખાઈશ. અને બેટા જ્યાં જ્યાં તું જઈશ, જ્યાં જ્યાં તારા પગલાં પડશે એ ધરતી પાવન થઈ જશે દીકરા. પણ બેટા આ જગતના દુખિયાની સેવા કરીએ અને જેને કંઈ કષ્ટ પડે તો આદેશ કરજે બેટા. જય ગિરનારી, જય ગિરનારી. વાઘનાથ બાપુ વેલનાથના મૂળ રૂપને ઓળખી ગયા, ખૂબ આશીર્વાદ આપ્યા. જય હો તમારી વેલનાથ, મંગલ થાવ તમારું. આવા આશીર્વાદ આપી અને આદેશ કર્યો, જાઓ ધર્મનો નેજો ફરકાવજો, દુખિયાની સેવા કરજો. આવો આશીર્વાદ મળતા વેલો બાવો ગુરુ મહારાજને આદેશ કરી, આદેશ ગુરુ મહારાજ આદેશ કરી અને વેલો બાવો ગિરનારમાં ભગવા ભજનિયા કરવા ગિરનારમાં ઉતરી ગયો. વેલનાથ બાપાએ અનેક પ્રજા પૂર્યા, અનેક દુખિયાના દુઃખ દૂર કર્યા. જુનાગઢ તાબાનું એક ડેરવાઓ ગામ કરી અને એ ગામમાં એક રામડો કરીને એક ખાટ રે, હમાયસો શિકાર કરે. પણ એ ડેરવાઓ ગામમાં એક દિવસ વેલનાથ બાપુનો શિષ્ય પૂજો ભગત ગામના પાધરમાં આવ્યા. બરોબર સંધ્યા આરતી થઈ, ભગતને થયું કે હવે રાતવાસો આ ગામમાં કરું. બે ચાર જુવાનડા બેઠા હતા, એને આવીને જય ગિરનારી કરીને પૂછવા લાગ્યા. જય ગિરનારી બાપલિયા. બાપા હું ઘણા દૂરથી આવું છું, થાકી ગયો છું, મારે રાતવાસો કરવો છે. જો કોઈ ભગતચંદ નું ઘર હોય તો મને બતાવો. અરે આ રામડાના ઘરે જાવ ને. ભલે બાપા ભલે. હવે મજા આવશે, શિકારીને ઘેર જાહે. રામડાને ઘેર પૂજા ભગત આવ્યા, ખડકીમાં આવીને જોયું તો બાપા ઘરમાં ઢાકલા વાગે છે, ભૂવા પડકારા કરે છે. ભગતને એમ થયું કે કઈક માતાજીની વાતું હાલે છે બાપા. ભગત એક ઓસરીમાં આવી અને માળા લઈને બેસી ગયા. અને એ રામડાનો એકનો એક દીકરો બાપા મરણ પામ્યો હતો. અને દીકરાને બેઠો કરવા ભૂવા ભરાડી માતાજીને બોકડાના નિવેદ ચડાવે છે, ઢાકલા વાગે છે. અને પૂજો ભગત બહોરીમાં બેઠા બેઠા ગિરનારી મહારાજનું ભજન કરે છે. ઓરડાની અંદર છોકરો મરણ પથારીએ ઉતો છે. રાવળદેવ ડાકલાની બહ બહાટી બોલાવે, ભૂવા હાકલા કરે અને રાવળ માતાજીના ગુણા ગાય. બાપા એ બાલડી લો મે બાજ બાલડી લો
પછી એ ડાકલા પૂરા થયા, અડધી રાત ભાંગી ગઈ અને રામડો ઓરડામાંથી બહાર નીકળી અને ઓહરીમાં જોયું તો કોક ભગત બેઠા છે
અરે ભગત બાપા, અમારે આંગણે બાપા, માફ કરજો, તમારી સેવા નથી થઈ બાપા. બાપા, સેવા શેની એમાં? મારે તો રાતવાસો કરવો છે. મને ગામના માણસે તમારું ઘર બતાવ્યું એટલે આવ્યો છું. તમ તમારે જે વિધિ થતી હોય તે માતાજીની સેવા કરો. અરે ભગત બાપા, મારો એકનો એક દીકરો મરણ પથારીએ પડ્યો છે. માતાજીને બોકડાના ભોગ ચડાવ્યા, ભુવાને ડાકલા વાગે છે, પણ મારો એકનો એક દીકરો બેઠો નથી થતો બાપા. હવે તો મારી મા ઉપર વિશ્વાસ ઉઠી ગયો. મારા દીકરાને બાપા બેઠો કોઈ નથી કરતો. મારા દીકરાની હાટે બાપા બોકડાના ભોગ ચડાવ્યા. તમારું નામ શું છે ભાઈ? બાપા રામડો. નામ તો ઘણું ભગવાનનું છે, પણ ગુણમાં કેમ ફેર પડી ગયો? ભગત બાપા, હું કઈ સમજો નહીં. ભાઈ રામ, માતાજીને શા માટે દોષ દો છો? તારા દીકરાના જીવ માટે તું મંગા પહુડાની જીવની બલિ ચડાવીશ? અરે રામ, તે તો મોટું પાપ કર્યું છે બાપ. દોષ તું માતાજીને દે છે? મા તો દયાળુ હોય છે. માના હૃદયમાં દરેક જીવ પોતાના દીકરા સમાન જ હોય છે. પછી ભલે તે મૂંગા પછડા હોય બાપ. અરે રામ, મૂંગા પછડાની તે બલિ ચડાવી, તને તારો જીવ યાદ ના આવ્યો? બાપ, તે તારી બલિ કેમ ન ચડાવી? અરે ભગત બાપા, મારો દીકરો બેઠો થાય ને બાપા, તો મારો જીવ દેવા તૈયાર છું બાપા. અરે રામ, બાપા જીવ નથી દેવો, એક વચન દે, તારા દીકરાને ગિરનારી બાવો સજીવન કરશે. બોલો બાપા, તમે કયો કરવા તૈયાર છો? બાપ રામ, આજથી તું નિયમ લે, કોઈ દિવસ પાપ નહીં કરે, મૂંગા પશુનો કોઈ દિવસ તું શિકાર નહીં કરે. ભગત બાપા, આજથી નિયમ લઉં છું કે કોઈ દિવસ પાપ નહીં કરું, કોઈ દિવસ શિકાર નહીં કરું બાપા. બાપ રામ, ક્યાં છે તારો દીકરો? બાપા, મારા દીકરાને ઓરડામાં હુવાર્યો છે. તો બાપ રામ, હાલો ત્યાં જઈ અને ગિરનારી બાપાનો આરાધ કરીએ, તારા દીકરાને ગિરનારી બાપા સજીવન કરશે. હાલો બાપા. હાલો આપણે ભેગા મળી વેલનાથ બાપાનું આરાધ કરીએ. લાજ રાખવા
લાજ રાખવા ભક્તો તણી અલખ ધણી વેલા આવો ને રુદિયો રુવે ભાવલડી કેરો રુદિયો રુવે ભાવલડી કેરો એનું હાલરડું હે તે જુલાવો ને રુદિયો રુવે માં હલડી કેરો એનું હાલરડું હે તે જુલાવો ને આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો જોગી વેલ નાથ ને સમરું અંતર માં કરે અજવાળા રે મધ દરિયામાં બેડી તારવા મધ દરિયામાં બેડી તારવા આવશે જોગી જટાણો રે મધ દરિયામાં બેડી તારવા આવશે જોગી જટાણો રે આરાધ સાંભરી અંતરનો આરાધ સાંભરી અંતરનો શંકટ શઘળા હરવા ગિરનારે
संकट सघला हरवा गिरनारे आराध्य जोगी जागो ने आराध्य श्याम हरि अंतर नो गुरु फिर भक्तों ने भागो रे आराध्य श्याम हरि अंतर नो आराध्य श्याम हरि अंतर नो आराध्य श्याम हरि अंतर नो बोलो किनार बाबा नी जय। बाबा मारा दीकरा ने बैठो करो जय हो बिनागत बापा जय हो मारा दीकरा ने बैठो करो जय हो बापा जय हो तुम्हारी जय हो बापा। बाप राम तारा दीकरा ने मैं नहीं बैठो करो तारा दीकरा ने गिरनारी वेलनाथ बापा ए बैठो करो। हे राम आज थी कोई दी पाप नो करतो आज थी कोई दी शिकार नो करतो तने गिरनारी वेलो बाओ कंठी बांधे लियो तारे लागड़ फूटी से मारे हमें राम जाऊं से लियो त्यारे जय गिन्नारी जय वेलनाथ बापा जय वेलनाथ बापा। राम ढांगड़ा ने पूजा भगते निम लेवड़ाई मु के कोई दी पाप नो कर दो आउ निम लेवड़ाई भी अने पूजा भगत वेला बावा ना दर्शन करवा गिरनार मा निकली गया। पछी थोड़ा दिवस थया एक दिवस रामडानी पत्नी गामना पादरे थी पानी भरीने आवी अने राम ने कहवा लागी कौसु हांभळो छो हूं रायडू पाडस कौसु आ गामना पादर रोजडू आयवू छे जाव ने भड़ा के दियो। અરે પણ તને ખબર નથી પેલા ભગતે આપને નાનેથી પાડી કે કોઈ દી શિકાર નહીં કરવો। હા હા મને ખબર છે આ તમારા ભગત ક્યાં આઈ જોવા આવવાના છે હું એમ કહું છું આપણે ક્યાં રોજ રોજ શિકાર કરવો છે। ના હો રોજ કે ક્યારે પાપી પાપ કહેવાય। આહા હો ઉંદર ખાઈ મિની બેન પાઈતે બેઠા કહું છું આ રહી બંદૂક ને લ્યો ને જાવ ભડાકો કરો ને તમે જો ન ગયા તો તમને તમારા એક ના એક છોકરા ના હમ છે। અરે રે ગાંડી ત્યાં હું કર્યું એક ના એક છોકરા ના હમ દીધા હવે મારે જવું પડશે। હવે નહીં છોડું મારું નામ રામડો છે રામડો ઓરે Thank you.
દી આદમી ગયો રામડા ને થયું કે હવે હવારે રોજ ગોતી લઈ પાછો ઘેર આવ્યો અને ઘરની ખડકી આવીને ઉભો રહ્યો. હાલ ભાઈ હાલ. બાપા બાપા તમારી આવી દશા કોણે કરી? બેટા રા, મારી આવી દશા મારા ભક્ત મારા સેવકે જ કરી છે. જો રા, એને મારી છાતીમાં નવ નવ ગોળીઓ વીંધી દીધી. અરે બાપા, અરે બાપા, એ રોજ બની તમે આવ્યા હતા. મને માફ કરી દો બાપા, મને માફ કરી દો. બાપિયા, વચન આપીને ફરી ગયો. લે લે આ તારી નવે નવ ગોળીઓ રાખ તારી પાસે. સદગુરુ જી રાખો ને અમને શરણોની પાર, ગિરનારી વેલા રાખો અમને શરણોની પાર, શરણોની પાસ પૂરો મારા રાખો ને અમને શરણોની પાસ, ગિરનારી વેલા રાખો અમને શરણોની પાસ. ચડે રે વિનાની મચિયા બલ ખરે ખાય, એવી ચડે રે વિનાની મચિયા બલ ખરે ખાય, એવા ગુરુ
એવા સ્વાર્થના ભરેલા માનવી સ્વાર્થમાં મલકાય, એવા સ્વાર્થના ભરેલા માનવી સ્વાર્થમાં મલકાય, એવા અંતરે સમયે ગુરુ વિના શરણોની રજતી સેવક ત્રિવેણી માના, ગુરુ શરણોની રજતી સેવક ત્રિવેણી માના, વેલા પાવાના ચરણોમાં ઠાકોર મે અડસઠ તીરથ થાય, મન ગુરુજી રાખો ને નારી વેલા રાખો મને શરણોની પાસ, શરણોની પાસ તુરો મારા રૂદિયા, નારી વેલા રાખો મને શરણોની પાસ, મારા ગુરુજી રાખો ને મને ગિરનારી વેલા રાખો ને રમણે શરણોની પાસ, સદગુરુજી રાખો ને રમણે શરણોની પાસ. હે ગિરનારી બાપા મને માફ કરો. અરે બેટા રામ, આટલી વારમાં તારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયા? રે બાપા, આપના ભજનનો પ્રતાપ છે, આપની લીલા આપ જાણો. હે ભક્ત રામૈયા, જાઓ તમે ભજનની લહેરો લગાડો, અજ્ઞાન રૂપી જીવોને જ્ઞાન ગંગામાં પવિત્ર કરો. ભક્ત, આજથી તમે રામૈયાના નામે ઓળખાશો. જાઓ. હે વેલનાથ બાપા, જય હો ગિરનારી બાપા, તમારી જય હો. તમે અધમ પાપીને ઉગાર્યો. જય ગિરનારી બાપા, જય ગિરનારી, જય ગિરનારી. પછી તો વેલા બાવાના આશીર્વાદ મળ્યા. અને બાપા સાંભળો, ગામડાના બેમાં ભક્તિની ગંગા ફરવાણી ફૂટવા લાગી. પછી તો ગિરનારી મહારાજના ભજનમાં મસ્ત બની ગયો અને ગિરનારીનો આરાધ કરે છે. વર્ષોના વાણા વીતવા લાગ્યા. અને પછી તો એની પત્ની ગંગા ગંગાના હૃદયમાં ભક્તિની ભાવના પ્રગટિ. અને એક દી વહેલી હવારે ઉઠી ગંગા ગિરનારી વેલા બાવાનો આરાધ કરે છે. Thank you.
પછી એક દિવસ શેરગઢ ગામના પાધરમાં આવી નાના બાળકનું રૂપ લીધું. ગામના ગરીબ પટેલ ઝહમત પટેલને દિલ્હીએ આવીને ઉભો રહ્યો. પટેલને કોઈ સંતાન નથી અને વેલો બાવો પટેલની દિલ્હી આવી અને પટેલને સાદ કરે છે. ઓણ વરસાદ એટલો બધો પડ્યો, આપણે તો જાણું કે થાય શું માલપા. હાસી વાત છે તમારી હો. બળદિયા બિચારા ભૂખ્યા મરે છે, શું કરું. તમે ચિંતા કરો માં, ભગવાન હંધોય હારું કરશે. પણ શું હારું કરે બાપા, કાઈ ખાય એવું નથી રહ્યું, શું કરું. આતા મને કામે રાખશો? કોણ છો ભાઈ? આતા જાતીએ હું કોળી છું, મારા માવતર મરી ગયા છે, કુટુંબમાં મારું કોઈ નથી, મારું નામ વેલો છે, મને હાથીએ રાખશો? એટલે આ મારું માનમાન પૂરું થાય છે એમાં ભલામણા તને ક્યાં કામે રાખો. પટેલ રાખી લ્યો ને, એનું કપાળ કેવું તેજસ્વી છે, અને આમે ભગવાને આપણને સંતાન નથી દીધા, એવું માનશું કે ઈશ્વરે આપણને સંતાન આપ્યું. આમ આવ બેટા, આય બેસ. હું નામ છે તારું બેટા? મારું નામ વેલો છે બા. બેટા તે મને બા કહે. હાય શિરામણ અમારી હાઈરસ કરશે હો. એલા છોકરા, પેલા સોખવટ કર, તારો મુસારો કેટલો માંડું. આતા મુસારો જે માંડવો હોય તે માંડજો, પણ મારે એક નિયમ છે, જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જઈશ, ને મારી માના હાથના ગળેલા રોટલા ખાઈશ. અરે વાહ બેટા વાહ, તું તો સંસ્કારી છો હો, તારે જ્યાં ભજન હોય ત્યાં સાંભળવા જવું હોય ત્યાં જાજે, રોટલા હું તને મારા હાથના ગળેલા જ ખવડાવીશ હો. લે હાલ વેલા તારે આપણે વાડીએ જીવ, લે હાલ તને વાડી દેખડ. હાલ લે વેલા. પછી તો ઝહમત પટેલ વેલા ને વાડીએ લઈ ગયા. વેલા બાવાના પગલા જ્યાં વાડીમાં પડ્યા ને, ત્યાં તો ભાઈ વાડી આનંદમાં આવી ગઈ, અને વાડીએ આટો મારીને પાછા ઘેર આવ્યા. પટેલ, ઓ પટેલ. હું છે? આ મુખીએ તમને એમના ઘીરે બોલાવ્યા છે. મને? હા. મુખીએ? ઓલી મારું હું કામ છે, લે તાર હું જાતો હું. એટલે છોકરા બેસ. પટેલ મુખી પાસે ગયા. ગામના ખાતેદારે ઝહમત પટેલને 4 બળદની ખેતી ખેડવા આપી. પટેલ તો રાજી રાજી થઈને ઘેર આવ્યા અને પટલાણીને કહેવા લાગ્યા. રામ રામ હરી રામ. પટલાણી, હે પટલાણી. એ આવી. લ્યો. એટલે આ મુખીએ આપને 4 બળદની ખેતી વાવવા આપી. હે? અને ઓલું ખીજડા વાળું ખેતર છે ને, ઈ આપને વાવવા આપ્યું. આ હું નોતી કેતી, આ છોકરો બહુ ભાગ્યશાળી છે. હા ઓ પટલાણી, આ વેલાના પગલે તો આપને ખાતેદારે જમીન વાવવા આપી. પટલાણી, એક કામ કરી, હું ઈ ખીજડા વાળું ખેતર છે ને, ઈ આ વેલાને વાવવા આપી દઈ. ભલે, તમને જેમ ઠીક લાગે. હા. પછી તો વેલાના પગલે ઝહમત પટેલને ત્યાં બાપા રીધી સીધી રમવા મળી. દીકરાના જન્મ થયા અને બાપા આનંદને કિલોળ થવા મળ્યો. પણ જગતને અને ભગતને કાયમથી વેર હાલ્યા આવે. ગામના આડોળિયા વિઘ્ન સંતોષી માણા વેલો એને કાંટાની જેમ ખૂંચવા લાગ્યો. બધાને ખબર છે કે વેલો આવ્યા પછી ઝહમત પટેલને ત્યાં જાહો જલાલી થઈ ગઈ બાપા. એવો એક ગામનો ખેડૂત આવી અને ઝહમત પટેલના કાન ભંભેણી કરી અને વેલાના અવગુણ ગાવા માંડ્યો. હા હરિ રામ.
એ રામ રામ જય અહમદ પટેલ. એ રામ રામ. શું આ તમે બેઠા છો? આ જોવો ને, બેઠા બેઠા ભગવાન ની માળા જપી બાપા. પણ ઓલા વેલો વેલો તમે બહુ કરતા હતા, વેલો અત્યારે કઈ કામ કરતો નથી. આખી રાત તો ભજન માં જાય છે અને દિવસે એ ખીચડાના છાંયે સુઈ રહ્યા છે. તમે જરા વાડીનું ધ્યાન આપો, ધ્યાન. અરે પણ મેં તો એને હાઠી હોળવા મોકલ્યો છે. એ તો અત્યારે સૂતો છે, તમે જાઓ વાડીએ ધ્યાન કરો. લે તાર મને જવા દે વાડીએ, આ તો વેલાને ઠપકો દેવો જ પડશે. લે હું જાઉં છું વાડીએ. આવું સાંભળીને પટેલ વાડીએ આવ્યા. પણ વાડીએ આવીને જોયું તો બાપા ચમત્કાર જોયો. જ્યાં વેલો ખીજડા હેઠે હૂતો હતો ને, અને ખેતરમાં કોદાળી એની મેળે મેળે હાઠિયું ખેડે, અને જહમત પટેલની આંખમાંથી ધડ 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 આંખોડાની ધાર થવા મળ્યો. અરે રે, મેં આ કોઈ મહાપુરુષને હાથી પણ રાખ્યો કામ કરાવ્યા? અરે મારા બાપલા, મારાથી ભૂલ થઈ ગઈ. એવો વિચાર કરી અને જહમત પટેલ દોડી વેલાના પગમાં પડી ગયા. બાપલિયા મને માફ કરી દો. અરે આતા તમે, પણ તમે આ શું કરો છો આતા? મને માફ કરો, તમે કોણ છો? તમે માણાના રૂપે કોઈ ભગવાન તો નથી ને? અરે આતા તમે આવું બોલ્યા? અરે હું તો તમારા જેવો સાવ સામાન્ય પામર માણસ છું આતા. તમે કહો તમે કોણ છો? તમે કોઈ સામાન્ય માણસ નથી. તમે ન કહો તો તમને તમારી માના ભગન છે. તમને મારા પર શંકા ગઈ ને, એ હાચી વાત છે. ગિરનારમાં એવા સમર્થ પુરુષ શ્રી વાઘનાથ બાપુનો શિષ્ય હું વેલનાથ છું. મને માફ કરી દો, મને માફ કરી દો. જહમત પટેલની આંખમાં આહોડાની ધાર છે. વેલાના પગ પકડી લીધા અને વેલા બાવાનો અલથ
बापा आप अवतारी दर्श दिखा दो बापा ले गिरनारी ओ गिरनारी बापा दर्श दिखा दो ओ गिरनारी बापा दर्श दिखा दो ओ गिरनारी बापा दर्श दिखा दो करवाना गणी वेला बापा मने माफ करी दो आता आ हूँ बोलिया तमे अरे मैं तो तमने आता कीधा छे आता तमारे मारी माफी मांगवानी न होय ए गरवाना धणी मने तमारा मूल रूपना दर्शन कराओ हे गरवाना धणी तमारा दर्शन दियो बापा तमारा दर्शन दियो वाह गिनारी गरवाना धनी वेला बावा मने दर्शन आपीने बापा मने धन्य करी दीधो अरे मारा हेंदळिया कुळने बापा उगारी लीधो मारा बाप मारा हेंदळिया परिवार ने धन्य कयो ते हो वेला बावा ते हो गिनारी पटेल पटेल उभा था पटेल पटेल तमारी वाड़ी बाजू कोई आवतु होय एम लागे छे પટેલ મહેરબાની કરીને કોઈને કહેતા નહીં કે હું કોણ છું ભલે બાપા હે ગિરનારી બાપા જેવી આજ્ઞા અલ્યા નાથા કેમ વાહે આવું પડ્યું આતા આતા ઘરે હાલો કામ છે મારી માને સરપ કર્યો છે એમનું મરણ થયું છે હાલ બે હાલ વેલા તું વાડીનું ધ્યાન રાખજે હું ઘરે જ આવું છું ના આતા હું આવું છું હાલો હાલ બે હાલ વેલા ભાઈ હાલો રોટલા ખાઈ લો માની અંતિમ વિધિ તો હવારે કરશો ના ના થા ભાઈ ના ના થા ભાઈ ના હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાવેલા જ રોટલા ખાઈશ ના થા ભાઈ અરે વેલા તારી માના હાથના રોટલા કેમ ખાઈશ હવે તો તારી માં આપણે બધાને છોડીને હરગમાં ગઈ બાપ વેલા હઠ કરમાં રોટલા ખાઈ લે બાપ વેલા ના તા ના રોટલા ખાઈ લે આતા મેં તમને કીધું ને કે હું રોટલા ખાઈશ તો મારી માના હાથના બનાવેલા જ રોટલા ખાઈશ આતા મા 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 એ મા ખૂબ ભૂખ લાગી છે બા બા ઉઠો એ બા અરે બેટા વેલા તારે ઘીરે આવું પડ્યું ખાવા માટે હા આ જરા મને ઊંઘ આવી ગઈ હો તારા માટે ભાત કરવાનું મોડું થઈ ગયું લે હાલ હું મારા હાથે રોટલા કરીને તને ખવડાવું હે કરવાના ધણી હે ગિરનારી બાપા મને માફ કરી દો હે કરવાના ધણી મને માફ કરી દો હે દાદા આપ ધન્ય છો હે વેલા બાપા આપ ધન્ય છો હે વેલા બાવા અમારી ઉપર કૃપા કરો અને મારા પરિવારને દર્શન દો
હે ગિરનારી વેલા બાવા, મારા પરિવારને દર્શન દો. પટેલ, મેં તમને કહ્યું હતું કે તમે આ વાત કોઈને કહેશો નહીં. હવે મારાથી અહીંયા નહીં રહેવાય. મને મારો મુસારો ચૂકી દો. મારે જવું છે મારા ગરવા ગિરનારની ગોદમાં. વેલા બાપા, મને માફ કરો અને મજૂરી કરાવી મને માફ કરી દો. અરે માં, તમે તો મારી માં છો માં. તમારો પ્રેમ, તમારો સ્નેહ અપાર છે. હે વેલા બાપા, અમારી ઉપર કૃપા કરો, મારા પરિવારને તમારા દર્શન કરાવો. હે ગિરનારી બાપા, આપના દર્શન દો, અમને ધન્ય કરો. વેલનાથ બાપા, અમને ધન્ય કરો. લ્યો ગિરનારી વેલા બાવા, આ ગરીબ પટેલ નો મુસારો સ્વીકારી લ્યો. હે બાવાજી, પટેલ આને રહેવા દો, આની મારે જરૂર નથી, ગરીબોમાં વેચી દેજો. જય ગિરનારી. હે વેલા બાવા, હે ગરવાના ધણી, હે દાદા, અમારા આંગણે પધાર્યા છો તો કઈક વચન આપતા જાઓ. આ હળાહળ કળિયુગમાં કોઈ હાચું નહીં માને બાપા કે જહમત પટેલના ઘરે વેલો બાવો ગિરનારી, વેલો બાવો અવતાર લઈને આવ્યા હતા. હે બાપા, કઈક વચન આપતા જાઓ. બાપા, કઈક વચન આપતા જાઓ. પટેલ, લ્યો તારે તમને એક વચન આપું છું. ગિરનારમાં ભૈરવ જપ નીચે મારી સમાધિ છે, ન્યા મારા હાથ વિરડા છે. મહાશિવરાત્રિના દિયે હેંજળિયા કુળનો કોઈ પણ ભગત આવી અને જો ન્યા ચાર ભજન ગાશે ને તો હાથે વીરડામાંથી પાણી રૂપે પ્રગટ થઈ અને હું પ્રમાણ આપીશ. લ્યો તારે પટેલ, હું જાઉં. અલગ કિનારી આદેશ. આદેશ કરતા ગિરનારમાં નીકળી ગયા. પછી તો જહમત પટેલ વેલનાથ બાપાની ભક્તિમાં રંગાઈ ગયા. બરોબર શિવરાત્રિ આવી અને જહમત પટેલને વેલનાથ બાપાના વચનો યાદ આવ્યા અને જહમત પટેલ ગિરનારમાં આવી ભૈરવ જપની નીચે વેલનાથ બાપાની સમાધિ આવી અને વેલા બાવાનો આરાધ કરે છે, વેલા બાવાને આરાધે છે, અલખનો નાદ જગાવે છે. ભક્તો પુકારે હેલા
હરે કળિયુગમાં જોગી ભક્તો બગારે ભેલા વાઘનાથ ના સેવક પ્યારા પુરુષોય મારા હારા વાઘનાથ ના સેવક પ્યારા મારા વેલા બાવા વચનો મારે વેલા આવો બોલે
ને દરીશ વરતાળો મારા મે મારા વેલા બાવા વચનો મારે વેલાયાવો મારા વેલા બાવા વચનો મારે વેલાયાવો દાસ રે ઠાકોર વેલા ગુણ લાર ગાવે તારા જહમત હે જળી જાઓ વેલા પ્રગટો ને વિરડા ઘેરી વાટે મારા વેલા બાવા હે ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો ગિરનારી બાવા વચનો મારી વેલા જાગો વચનો મારી વચનો ભારે વેલાયાવો જંગલો ના જોગી વચનો ભારે વેલાયાવો મારા જૂના જોગી વચનો ભારે વેલાયાવો મારા વેલા બાવા વચનો ભારે વેલાયાવો ગિરનારી વેલા બાવા જય હો જય હો ગિરનારી વેલા બાવા તમારી જય હો બાપા જય હો આવા ગરવા ગિરનારી વેલા બાપાના ઇતિહાસની વાતો છે બાપા હાલો બધા ભેગા મળી વેલા બાવાને આદેશ કરીએ આદેશ વેલા બાવા ગિરનારી આદેશ બોલ ગિરનારી મહારાજની જય વેલનાથ બાપાની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર 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 ગળી કોયલ ગલ ગલે ન ભૈરવ કરે ભવકાર એ પણ જોને નિતરે નગારા ગળ ગળે ઓ બાપા ગરનાર વેલનાથ વેલો બાવો આજ ગામડે ગામડે રથનો નાદ જગાવે પણ જ્યારે વેલો બાવો જ્યાં જ્યાં નજરું કરે ધરતી પવન થઈ જાય છે એમ કરતા કરતા ગુજરાતની ધરતીમાંથી વેલો બાવો નીકળ્યા અને ગુજરાતના ઠાકોર ભાઈઓની નજર વેલનાથ બાપા પર પડી અને ઠાકોર ભાઈઓને થયું આ તો મારો બાપ ગિરનારી વેલો બાવો આવ્યા છે અને પછી તેના પગ પકડી અને ઉત્તર ગુજરાતના ભાઈઓ વેલા બાવાને
ગુણગાન ગાવા લાગ્યા. કેવા ગુણગાન? અલી હોંભર્યું, અલી હમ બહાર આવ્યો, બહાર આપણા આંગણે ભગવાન આવ્યા, ભગવાન. અરે મારો બાપ, આ ગરીબ ઠાકોર ના આંગણે વેલનાથ બાપા આવ્યા, મારું આંગણું પવિત્ર કર્યું બાપા. અલી પગે લાયક પગે. આશીર્વાદ આપો બાપુ, આશીર્વાદ પુત્રો માની ને આશીર્વાદ આપો બાપુ. અલ્યા એ ચગણિયા મગણિયા અહીં આવો, આપણા આંગણે આમ જુઓ, વેલનાથ બાપા આવ્યા, વેલનાથ આવો આવો, એ વેલનાથ બાપા.
પાણી।